નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ 11 આર્ટ્સ ની અંદર ભૂગોળ વિષયનો લેક્ચર લેવાનો છે ભૂગોળ વિષય હું તમને થોડીક માહિતી આપી ધોરણ 10 સુધી આપણે ભૂગોળ વિષયનો અભ્યાસ કરતા પરંતુ એ સામાજિક વિજ્ઞાનમાં એક ભાગ તરીકે આપણે એનો અભ્યાસ કરતા 10મા ધોરણની અંદર 5 કે 6 પાઠ જે હતા ભૂગોળના એ આપણે ભણ્યા પરંતુ હવે 11 આર્ટ્સની અંદર એક ભૂગોળ એક વિષય તરીકે જ્યારે આપણે અભ્યાસ કરવાનો થાય ત્યારે ભૂગોળનો અર્થ શું છે ભૂગોળનો ઉદ્ભવ ક્યાંથી થયો ભૂગોળની અંદર કોનું કોનું વર્ણન આવે છે ભૂગોળની અંદર કેની માહિતી આવે છે ભૂગોળ અને આપણો જે માનવ સમાજ છે એ બે વચ્ચે સંબંધ કેવો છે આમ સમગ્ર માહિતીનું આજે આપણે વર્ણન કરવાનું છે સમગ્ર માહિતીનો આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10મું પાસ કર્યા પછી આપણે 11 આર્ટ્સમાં પ્રવેશ મેળવો તો આપણા માટે આર્ટ્સના વિદ્યાર્થી માટે ભૂગોળ વિષય જે છે એ નવો નથી પરંતુ આપણે થોડી ઘણી બેઝિક માહિતી આપણે ભૂગોળની છે કેમ કે 10મામાં આપણે અભ્યાસ કરી ગયા છે પરંતુ હવે ભૂગોળને ઊંડાણપૂર્વક સમજી ભૂગોળના ઉદ્ભવથી માંડી અને આજના સમય સુધી ભૂગોળની વ્યાખ્યા શું છે ભૂગોળનો એક અનુભવ શું છે ભૂગોળની એક વિષય તરીકેની શાખા કેવી છે ભૂગોળની એક વિષય તરીકેની મર્યાદા કેટલી છે એનો આજે આપણે વ્યક્તિ અભ્યાસ કરવાનો છે બરાબર તો હું સૌપ્રથમ તમને ભૂગોળમાં શું વર્ણન આવે એની ટૂંકમાં માહિતી આપી દઉં છું બરાબર એટલે આજે આપણે પહેલો પાઠ 11માની અંદર છે ભૂગોળ એક વિષય તરીકે બરાબર હવે આપણે ભૂગોળ એક વિષય તરીકે અપનાવ્યો છે તો ભૂગોળની અંદર કેવી માહિતી આવે ભૂગોળનો અર્થ શું થાય ભૂગોળમાં કેનું વર્ણન આવે છે અને ભૂગોળ એટલે શું ભૂગોળ વિષયમાં કોણે કોણે સંશોધન કરેલા છે ભૂગોળની કોને કોને વ્યાખ્યા આપી છે અને ખાસ ભારતની અંદર ભૂગોળ વિશે કેવા અભ્યાસ કરવામાં આવ્યા છે એની માહિતી આપણે આજે આ પાઠમાં ભણવાની છે બરાબર તો ખાસ આમ તો જોઈએ કે ભૂગોળ ભૂ એટલે જમીન અને ગોળ એટલે કે આખી જે પૃથ્વીની જમીન છે એ કેવી છે ગોળ છે બરાબર આ જે પૃથ્વી જે છે ભૂ એટલે જમીન ભૂ એટલે પૃથ્વી જે પૃથ્વી જે છે એ ગોળ છે આપણે એને ટૂંકમાં ભૂગોળ તરીકે ઓળખીએ છીએ પરંતુ એ તો માત્ર એક સામાન્ય વ્યાખ્યા થઈ આપણે વ્યવહારિક વ્યાખ્યા થઈ અથવા ભૂગોળનો અર્થ થયો ભૂગોળ એક શબ્દ તરીકે આપણે જોઈએ તો ભૂગોળનો અર્થ થાય પૃથ્વી ગોળ છે પરંતુ ભૂગોળની અંદર આપણે જોઈએ કે માત્ર પૃથ્વીનું વર્ણન આવતું નથી પરંતુ પૃથ્વી ઉપર આવેલા જે ભૂમિભાગો છે બરાબર એમાં આપણે ખ્યાલ છે કે જે તે પ્રદેશોમાં જે તે વિસ્તારોમાં ભૂમિભાગોમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે ક્યાંક ઊંચા પર્વતો હોય ક્યાંક મોટા મોટા મહાસાગરો હોય ક્યાંક ઊંડી ખીણો હોય ક્યાંક સપાટ મેદાનો હોય ક્યાંક વિશાળ જંગલો હોય તો ક્યાંક વેરાન રણ હોય છે આ પૃથ્વીની ભૌગોલિક વિશેષતા છે તો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે દાખલા તરીકે જમીન પ્રદેશ હોય સપાટ મેદાનો હોય તો એમાં કેવી જીવસૃષ્ટિ વસ્તી હોય પર્વતીય વિસ્તાર હોય તો પર્વતીય વિસ્તારમાં કેવા પ્રાણીઓ કેવી વનસ્પતિ કેવી જીવસૃષ્ટિ આવેલી હોય એનો અભ્યાસ કરવાનો હોય દરિયાઈ વિસ્તાર છે મોટા મોટા મહાસાગરો છે મહાસાગરોમાં કઈ રીતે કે ઉદ્યોગ ચાલે છે ત્યાંનું જે માનવ જીવન છે કેવું છે આમ સમગ્ર બાબતનો અભ્યાસ જે કરે છે એને આપણે શું કહેશું ભૂગોળ કહેશું ભૂગોળની અંદર પૃથ્વી ઉપર આવેલી જે ભૌતિકતા છે પૃથ્વી ઉપર આવેલી જે વિવિધતા છે જે અલગતાપણું છે બરાબર એનો અભ્યાસ કરવાનો છે આપણે ખ્યાલ છે કે પૃથ્વીની આજુબાજુ એ ચાર આવરણો આવેલા છે બરાબર એક તો જીવાવરણ જલાવરણ પછી વાતાવરણ અને મૃદાવરણ આપણે ખ્યાલ છે આ જે ચાર આવરણો જે છે ચાર આવરણોની વચ્ચે કેવી જીવસૃષ્ટિ વસે છે કેવા કેવા જીવો ઉત્પન્ન થાય છે કેવા કેવા જીવો જન્મ લે છે અને જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિ અને પૃથ્વી વચ્ચે કેવો સંબંધ છે પૃથ્વી એને કઈ રીતે પોષણ આપે છે પૃથ્વી એને કઈ રીતે વિકાસ કરે છે આમ સમગ્ર માહિતી આપણે કેમાં ભણવાની હોય
ભૂગોળમાં ભણવાની હોય છે. એટલે ભૂગોળ એટલે આપણી આસપાસ જે જમીન વિસ્તાર છે એટલું જ નહીં, પરંતુ આપણી આસપાસ જે ચાર ચાર આવરણો છે એ ચાર ચાર આવરણોમાં વસ્તી જીવસૃષ્ટિ એની વિવિધતા બરાબર અને એનું મહત્ત્વ એનો આપણે અભ્યાસ કરવાનો હોય એટલે કયો વિષય થશે? ભૂગોળ વિષય. બરાબર. તો આમ ભૂગોળની તમને મેં પ્રાથમિક માહિતી આપી છે, પરંતુ ભૂગોળ શું છે? તો કે ભૂગોળ જે છે એ પૃથ્વી ઉપર આવેલા પર્વતો, પૃથ્વી ઉપર આવેલી ભૂમિ, પૃથ્વી ઉપર આવેલા વિશાળ મહાસાગરો, નદીઓ, બરાબર, આ જે છે એની વિશેષતા, એની વિવિધતા અને એનું મહત્ત્વનું વર્ણન એ આપણે ભૂગોળમાં જોતા હોય છે. આપણે ખ્યાલ છે કે ભાઈ અમુક વિસ્તારો જે છે એ પર્વત વિસ્તાર હોય છે, તો પર્વત વિસ્તારમાં રહેનારા માણસો છે એની જીવનશૈલી કઠિન હોય છે, હાર્ડવર્ક કરતા હોય છે, પર્વત ઉપર ખેતી થતી હોય તો ખૂબ કઠિન ખેતી થતી હોય છે. આમ પર્વતનું માનવ જીવન, ત્યાંની જીવસૃષ્ટિ, મહાસાગર, સાગર ઉપર જે લોકો સમુદ્રમાં સમુદ્રને કાંઠે રહેતા હોય છે એ મોટે ભાગે શેનો ધંધો કરતા હોય? મત્સ્યનો, માછીમારનો. બરાબર. તો એ દરિયાની અંદર માછીમારી કરવા જાય તો એનું જીવન જે છે એ પણ થોડુંક કઠિને ભરેલું હોય છે, એનું આખું જીવન મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું હોય છે. તો આમ પૃથ્વી ઉપર જે આ બધી ભૌગોલિક વિશેષતા છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું થશે? ભૂગોળ થશે. બરાબર. પછી ભૌતિક તત્વ, ભૌતિક તત્વો એટલે આપણી આજુબાજુ આવેલા સૃષ્ટિના તત્વો, એમાં જમીન આવી જાય, પર્વત આવી જાય, ઊંચ પ્રદેશો આવી જાય, બરાબર, એટલે આ રીતે વૃક્ષો આવી જાય. આમ આપણી આજુબાજુ આવેલા જે બધા ભૌતિક તત્વો છે, ભૌતિક તત્વો ક્યાં ક્યાં છે એનો પણ અભ્યાસ આપણે કેમાં જોવાનો હોય? ભૂગોળમાં કરવાનો હોય. અને ત્યાર પછી માનવીય તત્વ, માનવીય તત્વ એટલે એવું તત્વ કે ભાઈ જે તે વિસ્તારમાં માણસ રહેતા હોય છે તો એ માણસ કઈ રીતે જીવન જીવે છે, કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે, કેવું કેવું કામ કરે છે, અને ત્યાંનું ભૂગોળ, ત્યાંની જે બરાબર જમીન છે અને એનું માનવ, જમીન અને માનવ વચ્ચે કેવો સંબંધ છે, તો એ આપણે કેમાં જોવાનું છે? માનવીય તત્વમાં જોવાનું છે. તો આ ભૂગોળની અંદર આપણે ખ્યાલ છે કે ભૂગોળની અંદર અલગ અલગ જે ભૂમિભાગો છે એનો અભ્યાસ કરવાનો હોય, અલગ અલગ જે ભૌતિક સુવિધાઓ છે બરાબર, રસ્તાઓને, ક્યાંક મોટા પર્વતોને, ક્યાંક નદીઓને, આ બધું આનો અભ્યાસ કરવાનો હોય, એવા તત્વો જોવા પણ મળતા હોય. અને ત્યાર પછી જે તે વિસ્તારમાં રહેતા લોકો અને ત્યાંની જે જમીન, ત્યાંની જે ભૌગોલિક બરાબર વિશેષતા છે, એ ભૂમિ અને માનવ વચ્ચે કેવો સંબંધ છે, બરાબર, ત્યાંના ઉદ્યોગો, ત્યાંની રહેણી કહેણી, ત્યાંનો પહેરવેશ, આ બધા કેમ આવે? તો કે માનવીય તત્વમાં આવશે. તો આમ ભૂગોળ એ આટલી બાબત વિશે અભ્યાસ પૂરો પાડે છે એને આપણે શું કહેશું? ભૂગોળ કહેશું. બરાબર. હવે આપણે જોઈએ અત્યાર સુધી મેં તમને ભૂગોળ વિષયમાં શું આવે એની મેં તમને ટૂંકમાં માહિતી આપી, પરંતુ હવે આપણે જોઈએ કે ભૂગોળનો અર્થ શું થાય છે. બરાબર. જે આપણે કર્યો કે ભાઈ ભૂ એટલે જમીન, ગોળ એટલે ગોળ ફરતી, પણ એ તો ખાલી ગુજરાતીમાં અર્થ થયો છે, પરંતુ ભૂગોળ શબ્દોનો અર્થ ક્યાંથી ઉદ્ભવ થયો, ભૂગોળ શબ્દોનો પ્રથમ કઈ ભાષામાં સર્જન થયું એની મેં તમને બરાબર ટૂંકમાં માહિતી આપી છે. હવે જોઈએ આપણે કે ભૂગોળનો ઇંગ્લિશ શબ્દ શું થાય? જિયોગ્રાફી. યાદ રાખજો. બરાબર. જિયોગ્રાફી નામ એ બીજી સદીમાં પાડવામાં આવ્યું છે. આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં પણ ભૂગોળની અંદર ઘણા બધા સંશોધનો, ઘણી બધી શોધખોળ અને ઘણા બધા અભ્યાસ થતા, તો ખાસ યાદ રાખજો કે જિયોગ્રાફી નામ બરાબર કયા સમયમાં મળે છે? બીજી સદીમાં. અને કોને આપ્યું છે? તો કે ભૂગોળમાં અભ્યાસ કરનાર, ભૂગોળમાં સંશોધન કરનાર બરાબર જે ખગોળશાસ્ત્રી છે, ઇરેટોસ્થિનીસે. યાદ રાખજો. શું નામ છે? તો કે ઇરેટોસ્થિનીસે. પહેલાં વહેલાં એને ભૂગોળ શબ્દ, જિયોગ્રાફી શબ્દ પ્રયોજ્યો હતો. આ ખાસ યાદ રાખજો. આ એક માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાય? એક ગુણમાં પૂછાય કે ભાઈ બીજી સદીમાં જિયોગ્રાફી શબ્દ કોણે આપ્યો? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ઇરેટોસ્થિનીસે આપેલો છે. યાદ રાખજો. બરાબર. ત્યાર પછી લેટિન ભાષા છે, જે ગ્રીસની ભાષા લેટિન તે, બરાબર, લેટિન ભાષામાં જીઓનો અર્થ થાય પૃથ્વી. બરાબર. યાદ રાખજો. જીઓ એટલે શું થશે? પૃથ્વી. અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. બરાબર. આમ જિયોગ્રાફી એટલે પૃથ્વીનું વર્ણન કરનાર શાસ્ત્ર. યાદ રાખજો. બરાબર. એને શું કહેશું? જિયોગ્રાફી. તો એ પણ જોયું કે ભાઈ સૌપ્રથમ બીજી સદીથી માંડી આજ સુધી ભૂગોળની અંદર ઘણા બધા વિવિધ અભ્યાસો થયા છે, ઘણા બધા લોકોએ
વર્ણન કરી સંશોધન કરીને બરાબર ભૂગોળની અંદર ખૂબ પ્રદાન આપેલું છે એટલે ખાસ આ રીતે જીઓગ્રાફી પૃથ્વીનું વર્ણન કરનાર બરાબર આ જે અર્થ છે એ કઈ ભાષામાં મળે આપણે તો કે લેટિન ભાષામાં ખાસ યાદ રાખજો બરાબર લેટિન ભાષામાં આપણે સૌપ્રથમ ભૂગોળનો અર્થ જોવા મળે છે ખાસ આ ભૂગોળની મેં તમને બેઝિક માહિતી આપીશ યાદ રાખજો ત્યાર પછીનો જે મુદ્દો છે એ પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન આ એક વ્યાખ્યા આપીશ બરાબર કે ભાઈ ભૂગોળ છે પૃથ્વી સપાટી જે છે પૃથ્વી સપાટી એટલે પૃથ્વી જમીનનો ભાગ છે એ બરાબર 3 કે 4 મીટર એના ઉપર પદ્ધતિસર બધું કે ભાઈ કયા વિસ્તારમાં કેવી જમીન આવેલી છે કેવી જમીન છે કાળી રાતી બરાબર લાલ એ ત્યાર પછી ત્યાંનું કેવું વાતાવરણ છે બરાબર સૂકું છે ઠંડુ છે ભેજવાળું છે બરાબર ત્યાંની કેવી વરસાદી મોસમ છે આમ જે પૃથ્વી સપાટી જે તે પૃથ્વી સપાટી જે તે દેશ હોય બરાબર એ જે તે દેશની જમીનની અંદર એ પદ્ધતિસરનું વર્ણન કરે એને શું કહેવાય ભૂગોળ કહેવાય યાદ રાખજો બરાબર એટલે ખાસ યાદ રાખજો તો કે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાનને શું કહેશું આપણે ભૂગોળ આ પણ એની એક વ્યાખ્યા થઈ છે એટલે આપણે ખ્યાલ આવી જોઈએ કોઈ તમને પૂછે કે ભૂગોળ એટલે શું તરત મગજમાં આવે કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર જે આખું પળ જે છે બરાબર આખું જે આવરણ છે એના ઉપર જે પદ્ધતિસરનો અભ્યાસ કરે છે આડેધડ નહીં એમ પદ્ધતિસર બરાબર ત્યાંની આબોહવા ત્યાંનું માનવજીવન ત્યાંની ખેતી ત્યાંની પેદાશો બરાબર ત્યાંની ઋતુ આ માને શું કહેવાય પદ્ધતિસર એવો જે અભ્યાસ કરે છે એને શું કહેશું આપણે ભૂગોળ યાદ રાખજો બરાબર એટલે આપણે એની એક વ્યાખ્યા થઈ છે પછી આપણે જોઈએ કે ભાઈ દરેક પ્રદેશો હોય અલગ અલગ વિસ્તારો હોય ખાલી એક ભારત છે તો ભારતની અંદર પણ આપણે ખ્યાલ છે કે 3 કટિબંધ આવેલા છે કેટલા કટિબંધ આવેલા છે 3 બરાબર આપણે જોઈએ કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણ કટિબંધમાં છે તો ઉષ્ણ કટિબંધ કેવો હોય ગરમ પ્રદેશ હોય બરાબર તો ત્યાંના જે લોકો જે છે એ ગરમ ખોરાક ન ખાતા હોય ઠંડો ખોરાક ખાતા હોય ઠંડક મેળવવા માટે ત્યાંના લોકો હંમેશા કાળા હોય કેમકે ઉષ્ણ કટિબંધમાં તાપ ગરમી વધારે પડે એટલે ત્યાંના લોકો કાળા હોય છે એટલે એનું જે જીવન જે છે એ ગરમીની સાથે સંકળાયેલું હોય છે એટલે એ પ્રમાણે લોકો ખોરાક લે એ પ્રમાણે એની જે ત્વચા ચામડી એ પ્રમાણે એવી થઈ જાય પછી ઉત્તર ભારત જોઈએ તો ઉત્તર ભારત જે છે એ શીત કટિબંધમાં છે બરાબર તો ઉત્તર ભારતમાં ઠંડી વધારે પડે શીત એટલે ઠંડુ તો ત્યાંના જે લોકો છે એ જાડા ગરમ કપડાં પહેરે ત્યાંનો ખોરાક જે છે ગરમ લેવો પડે આમ જે તે પ્રદેશમાં જે તે વિસ્તારમાં જેવી આબોહવા બરાબર જેવી હવા અથવા જેવું જીવન એ પ્રમાણે માણસો એને અનુકૂળ થઈને રહેતા હોય છે એટલે ખાસ જોઈએ આપણે કે ભાઈ જે તે પ્રદેશોમાં તેના સ્થાન ભૂપુષ્ઠ સ્થાન એટલે મેં હમણાં કીધું પ્રમાણે કે ભાઈ કેવો કટિબંધ છે અક્ષાંશ રેખાંશ કેટલા છે એને શું કહેશું આપણે સ્થાન ત્યાંનું ભૂપુષ્ઠ ભૂપુષ્ઠ એટલે જમીન ત્યાંની જમીન કેવી છે પહાડી છે જંગલી વિસ્તાર છે સપાટ મેદાનો છે બરાબર આબોહવા આબોહવા કેવી છે ગરમ છે ઠંડી છે વનસ્પતિ બરાબર ત્યાંના ઝાડવા વૃક્ષો કેવા છે આ બધાને ધ્યાનમાં રાખી ત્યાંની પ્રાણીસૃષ્ટિ કેવી છે ત્યાંની ખેતી કેવી છે બરાબર તથા બાગાયતી પાક કે ત્યાં કેવા કેવા બગીચાઓ આવેલા છે બાગાયતી બગીચા કેવા કેવા બગીચાઓ આવેલા છે ખનિજો ક્યાં વિસ્તારમાં કેવું ખનિજ નીકળે સંસાધન એટલે જે કે કુદરતમાંથી આપણે મળેલું જે પેદાશ છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને શું કહેવાય સંસાધન બરાબર ક્યાં વિસ્તારમાં ઉદ્યોગો કેવા છે પરિવહન વાહન વ્યવહાર કેવો છે વસવાટ કરતા માનવોનો અભ્યાસ કરવામાં આવે આમ બધાનો અભ્યાસ થાય અને શું કહેશું આપણે ભૂગોળ કહેશું ખાસ એટલે યાદ રાખજો બરાબર ભૂગોળ એક વિષય શાખા તરીકે આપણે ખ્યાલ છે કે જે તે વિસ્તારમાં ત્યાંની ખેતી ત્યાંનું ભૂપુષ્ઠ ત્યાંની આબોહવા બરાબર ત્યાંની પ્રાણીસૃષ્ટિ ત્યાંના બાગાયતી પાક આ બધાનું વ્યવસ્થિત અભ્યાસ કરે છે અને ત્યાંમાં એ વિસ્તારમાં રહેતા માનવ સજીવ બરાબર માનવનો વસવાટ બધું કેવું છે જે પદ્ધતિસરનો અભ્યાસ કરે છે અને શું કહેશું આપણે ભૂગોળ યાદ રાખજો તો આ બધું શું કહેવાય પદ્ધતિસરનો અભ્યાસ બરાબર કોઈ પણ પ્રદેશમાં આપણે જઈએ તો ત્યાં ખ્યાલ છે કે એનું સ્થાન જોઈએ એની જમીન જોઈએ એની આબોહવા જોઈએ એની વનસ્પતિ પણ જોઈએ પ્રાણીસૃષ્ટિ જોઈએ કેવા કેવા બગીચાઓ કેવી ખેતી એ પણ આપણે જોઈએ બરાબર ખનિજો કેવા નીકળે સંસાધન એનો ઉપયોગ કેવો થાય છે ત્યાં ઉદ્યોગ કેવા છે વાહન વ્યવહાર કેવો છે અને ત્યાંના રહેતા માણસો કેવા છે આમ બધાનો અભ્યાસ કરીએ અને શું કહેશું આપણે પદ્ધતિસરનો વિજ્ઞાન બરાબર યાદ રાખજો એટલે પૃથ્વી સપાટી ઉપર જે આપણે ભૂગોળનો અભ્યાસ થાય છે એ કઈ રીતે થાય છે તો કે એક પદ્ધતિસર બરાબર અલગ અલગ સ્ટેપમાં તો ખાસ આજે મુદ્દાઓ આપણે જોયા ભૂગોળ એ શું છે ભૂગોળનો અર્થ
અને ભૂગોળની અંદર પદ્ધતિસરનું કેવું અભ્યાસ કરવામાં આવે છે એનો આપણે ખ્યાલ આવી જવો જોઈએ બરાબર ખાસ યાદ રાખજો પછી આપણે જોઈએ કે સમગ્ર ભૂગોળમાં આમ તો ત્રણ પ્રશ્નો પૂછે છે આખું ભૂગોળ બરાબર કેમ કે કોઈ પણ ભૂગોળ વિષય જે છે એ જ્યારે પૃથ્વી ઉપર કે કોઈ આજુબાજુ વિસ્તારમાં અભ્યાસ કરે છે તો શું તપાસે તો કે જોઈએ બરાબર કે વોટ ઇઝ શું છે આજુબાજુ વિસ્તારમાં શું છે કેવા લોકો છે કેવા બરાબર એનું જીવન છે કેવા વ્યવહારો છે કેવો સમાજ છે એ જોવે છે પછી વેર ઇઝ ક્યાં છે કે ભાઈ પૃથ્વીના જે અક્ષાંશ રેખાંશ છે એમાંનું સ્થાન કેટલામાં છે એ પણ તપાસે એ ભૂગોળ છે અને વે ઇટ ઇઝ કે શા માટે છે પૃથ્વી ઉપર જે સ્થાન છે એ કેમ છે આમ ત્રણ બાબતનો અભ્યાસ કેમાં થાય ભૂગોળમાં થાય છે બરાબર એટલે યાદ રાખજો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ ભૂગોળમાં અભ્યાસ કહેવાનો હોય તો જોવાનો કે ભાઈ ભૂગોળની અંદર કોઈ પણ વિસ્તાર છે પૃથ્વી ઉપરનો બરાબર એ શું છે વિસ્તાર કેવો છે ક્યાં છે એટલે કે કયા સ્થાન ઉપર છે તો કયા દેશમાં છે અને શા માટે છે આ ત્રણ વિસ્તાર બરાબર દાખલા તરીકે કોઈ જંગલ હોય તો કોઈ જંગલનો અભ્યાસ કરવાનો હોય બરાબર તો ભાઈ જંગલ એ શું છે એની માહિતી જંગલની વ્યાખ્યા આપવાની પછી જંગલ ક્યાં છે અને શા માટે છે આમ સમગ્ર ટોપિકનો આ રીતે ત્રણ બાબતનો અભ્યાસ કરે શું કહેશું આપણે ભૂગોળ કહેશું એટલે આપણે કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ ભૂગોળ એટલે શું તો ખબર પડી હોવી જોઈએ કે ભાઈ ભૂગોળ એટલે કોઈ પણ માહિતી હોય એ ક્યાં છે કોઈ પણ માહિતી શું છે અને શા માટે છે અને જે સમગ્રલક્ષી અભ્યાસ કરે શું કહેશું આપણે ભૂગોળ કહેશું તો આ રીતે ભૂગોળની અંદર આપણે સમગ્ર વિષયની અંદર આ ત્રણ બાબત વધારે મહત્ત્વની જોવા મળે અને ત્રણ બાબતનો અભ્યાસ પણ વધારે કરવામાં આવતો હોય બરાબર ખાસ યાદ રાખજો ત્યાર પછી આપણે જોઈએ બરાબર ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે ભૂગોળ જે છે એનું વિષયમાં શું મહત્ત્વ છે તો કે આપણે ખ્યાલ છે બરાબર તો ભૂગોળકારો ઘણા બધા વિદેશના થઈ ગયા છે આપણે જોઈએ ભૂગોળકારો ચીન અરબસ્તાન ગ્રીસની અંદર ઘણા બધા ભૂગોળવિદો થઈ ગયા છે બરાબર કે ભાઈ ભૂગોળ એ આવું છે ને ભૂગોળમાં આવી માહિતી હોય ને ભૂગોળ આપણે આટલો ઉપયોગી છે ને ભૂગોળમાં આ રીતે વર્ણન છે ને આમ એક ભૂગોળને એક વિષય તરીકે વિદ્યાશાખા તરીકે જો પ્રવેશ આપવો હોય તો ભૂગોળમાં આટલા લોકોએ એમાં સંશોધન કરીને ભૂગોળ એક વિષય તરીકે સ્થાપ્યો છે બરાબર પછી આપણે ખ્યાલ છે કે ભૂગોળનું વર્ણન આપણે જે શાસ્ત્રો છે વેદો આરણ્યકો મહાભારત રામાયણ પુરાણો આમાં પણ જોવા મળે કેમ કે ભૂગોળનું મહત્ત્વ પ્રાચીન સમયમાં પણ ખૂબ હતું એમ આપણા જે ઋષિમુનિઓ છે આપણા જે આચાર્યો છે બરાબર ખ્યાલ છે આર્યભટ્ટ છે ચાણક્ય છે બધાએ ભૂગોળની ખૂબ માહિતી આપી છે અને અત્યારનું જે વિજ્ઞાન છે એવું વિજ્ઞાન એ સમયે પણ હતું પણ કઈ રીતે હતું સંસ્કૃતમાં શાસ્ત્રોમાં એટલે આપણે ખ્યાલ છે કે વિશ્વની અંદર ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે બહુ મોટો અભ્યાસ થયો છે એમાં ભૂગોળકારો ચીન અરબસ્તાન ગ્રીસમાં વધારે હતા એ સિવાય ભારતની અંદર પણ છે ભારતમાં જે શાસ્ત્રો છે વેદો પુરાણો બ્રાહ્મણ ગ્રંથો મહાભારત રામાયણ વગેરે આમાં પણ ભૂગોળની ખૂબ માહિતી મળે છે એક વિદ્યાભ્યાસ તરીકે બરાબર અભ્યાસ કરવામાં આવે છે તો આમ ત્યાર પછી થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ છે બરાબર આખા વિશ્વની અંદર કોઈ પ્રથમ ભૂગોળમાં કામ કર્યું હોય પહેલી વખત ભૂગોળને અભ્યાસ તરીકે વિષય તરીકે મૂક્યો હોય તો કોણ છે એ થેલ છે યાદ રાખજો આ પણ યાદ રાખવાનું છે કેમ કે આ પ્રશ્ન પણ એક માર્કમાં પૂછાતો હોય છે બરાબર કે ભાઈ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ એમ બરાબર ત્યાર પછી ટોલેમી છે એને પણ ભૂગોળમાં ઘણી બધી શોધ કરી છે બરાબર પૃથ્વીના અક્ષાંશ રેખાંશનું સ્થાન કેવું છે એ પણ એ બતાવેલું છે ભારતની અંદર પણ આર્યભટ્ટ ચાણક્ય વરાહમિહિર જેવા ઘણા બધા ઋષિમુનિઓ આચાર્યો થઈ ગયા છે એને પણ ઘણી બધી ભૂગોળની માહિતી આપેલી છે તો આમ આ રીતે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે સ્થાપિત કરવા માટે પ્રાચીન સમયમાં પણ આવા બધા સંશોધનો થતા હતા અને જે આજે આપણે કામ લાગે છે અને ત્યાર પછી ભૂગોળને આપણે વિષય તરીકે મૂકેલો છે એટલે આમ જોઈએ આપણે કે ભૂગોળ છે એ જ્ઞાનનો ભંડાર છે ભૂગોળની અંદર આપણે જેટલી માહિતી જોઈએ એટલી ઓછી છે અને ભૂગોળ એક રસનો વિષય છે ભૂગોળ આપણે વાંચવા જઈએ તો ખૂબ મજા આવે કેમ કે આપણી આજુબાજુનું જે બરાબર વાતાવરણ છે આપણી આજુબાજુનું જે વિજ્ઞાન છે કેમાં આવે ભૂગોળમાં આવે છે ખૂબ રસ પડે છે બરાબર આપણી પ્રાણી સૃષ્ટિ આપણો માનવ વ્યવહાર માનવ સમાજ બરાબર આપણી વનસ્પતિ સૃષ્ટિ આપણે આજુબાજુ વાતાવરણ આ બધું કેમ આવશે ભૂગોળમાં આવશે એટલે 11 આર્ટ્સમાં તમે એડમિશન લીધું અને ભૂગોળ વિષય પસંદ કર્યો તો એ પણ ખૂબ એક રસનો વિષય ખૂબ મજાનો વિષય છે બરાબર હું જે તમને ભૂગોળ વિશે ભણાવું છું એ તમે વ્યવસ્થિત સમજી લેજો અને તમારે ભૂગોળમાં એક નોટ બનાવવાની છે બરાબર પાઠ પૂરો થશે એટલે હું તમને
સ્વાધ્યાયના 3 કે 4 પ્રશ્નો આપી તમારે કેમાં લખવાના નોટમાં લખવાના છે બરાબર પ્રશ્ન સિવાય નોટમાં કે બીજું લખવાનું નથી પહેલો પાઠ છે આ ભૂગોળક વિષય તરીકે બરાબર એ પાઠ પૂરો થાય પછી હું તમને મુખ્ય મુખ્ય 3 કે 4 પ્રશ્ન આપી તમારે મોઢે લખવાના છે એટલે બધાય હવે ટેક્સ્ટબુક લઈ લેવાની છે ટેક્સ્ટબુકમાં જે પાઠ છે એક બે વખત વાંચી લેવાનો છે અને વાંચશો તો પ્રશ્ન મોઢે આવડે છે અને ભૂગોળમાં જોઈન લખવા નથી બરાબર નવનીતમાંથી આપણે મોઢે લખવાનું છે તો જ ભૂગોળ સમજાય અને ભૂગોળની અંદર એક બે વખત તમે સમજો વાંચો તો મગજમાં બેસે તો આજે ભૂગોળ છે માત્ર 11માં નહીં પણ ભવિષ્યમાં જીપીએસસી જેવી પરીક્ષાઓ આવે એમાં પણ પ્રશ્નો પૂછાતા હોય છે ખૂબ રસનો વિષય છે ખૂબ આનંદ આવે વિષય છે અને ખૂબ લેટેસ્ટ માહિતી આપનાર વિષય છે તો ખૂબ આપણે અભ્યાસ કરીએ અને આગળ વધીએ અસ્તુ